जयश्यारम् वन्दे बोधमयं नित्यम् गुरुं शङ्कररूपिणौ यमाश्रितौ हि वक्रोपी चन्द्रः सर्वत्र वन्द्यते बन्दव गुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम रवि रविसुबचन कर बधा जयशिया राम प्रणाम अप्रेग. ગુરુવંદના નો પાઠ કર્યો ગુરુ મહિમા નું દર્શન કર્યું હવે ગુરુ પાદુકાનું થોડું દર્શન કરીએ અને પાદુકાનો પ્રસંગ એ આખો અયોધ્યાકાંડ નો પ્રસંગ છે એટલે જોડે જોડે થોડુંક અયોધ્યાકાંડનું ભરત ચરિત્ર કારણ કે બાપુ કે છે કે ભરત પાદુકા અને ભરતને જુદા પાડી શકાય એમ નથી પાદુકા અને ભરતને જુદા પાડી શકાય એવું નથી કારણ કે પાદુકાનો મહિમા આપણને રામચરિત માનસમાં એનો ભરત દ્વારા પ્રાપ્ત થાય છે આમ તો પાદુકાનો મહિમા આપણા બધા શાસ્ત્રોમાં બધી જગ્યાએ છે એનો બાપુ ઘણી કથા કહેતા હોય છે નિઝામુદ્દીન ઓલિયાની કે નિઝામુદ્દીન એનો ઓલિયા અને એનો શિષ્ય અમીર ખુશરો કે નિઝામુદ્દીન ઓલિયા પાસે એક ગરીબ માણસ એનો કાયમ આવતો હોય છે કે મારે બેટીનું લગ્ન કરવું છે મારા મને મને કંઈક તમે આપો અને નિઝામુદ્દીન ઓલિયા તો કહે છે કે હવે એમની પાસે તો શું હોય ઓલિયા હતા એનું એટલે એને ટાળે કે તું મહિન એનો અઠવાડિયા પછી આવજે બે વીક પછી આવજે ત્રણ વીક પછી આવજે આવું બાપુ કે ઘણો લાંબો સમય સુધી ચાલ્યું અને પછી છેલ્લે એમ કે કે પેલો ત્રીજી ચોથી વાર આયો ત્યાર પછી એનો એનો નિઝામુદ્દીને પોતાની જે એનો પાદુકા હતી એનો તે પહેરતા હતા તે આપી દીધી કે લે જા લઈ જા એટલે પેલા ને થયું કે હવે હું આટલા આટલા વખત થી અમને ત્યાં આવું છું મને પછી આવજો પછી આવજો કે છે અને પછી છેલ્લે આપી તો આ એમ કે જ્યોતિ આપ્યા એમ કે એનો હવે આને હું લઈને શું કરીશ પણ હવે આપ્યા છે તો ભલે એમ કે પછી લઈને જાય છે અને એટલી વારમાં નિઝામુદ્દીન અમીર પોતાની બધી સંપત્તિ લઈ અને જતો હોય છે તો રસ્તામાં એને 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 પોતાના પીરની ખુશબુ આવે છે એનું એટલે એને એને જો બધા એના સેવકોને કે છે આજુબાજુ કે તમે જરા જુઓ એમ કે મને અહીંયા આપણા પીર અહીંયા છે આજુબાજુમાં તો કે પીર તો ના મળ્યા પણ આ એક વ્યક્તિ મળ્યો એના હાથમાં કંઈક આ છે એટલે અમીર ખુચરો પૂછ્યું શું છે તારા હાથમાં તો કે આ હું એમ કે મારી દીકરીના લગન કરવા માટે એમની પાસે કશુંક માગવા ગયો પણ હવે એમની પાસે કંઈ હોય નહીં એટલે મને આ આપ્યું એટલે પછી અમીર ખુશરો કે છે કે કામ કર તું આ મારી બધી જ સંપત્તિ તું લઈ જા અને આ તારી પાસે જે છે પાદુકા તે તું મને આપી દે પેલા તો નવાઈ લાગી કે અરે આની આટલી બધી કિંમત એમ કે એનો પણ હવે એને તો બેટીનું લગ્ન કરાવતું એટલે એને આપી દીધી અમીર ખુચરો લઈને નિઝામુદ્દીન પાસે આવ્યો અને પછી કે બાબા મને 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 આ પ્રાપ્ત થયું તો બાબા કે શું કે છે તો કે છે કે આ જુઓ તો કે છે કે કેટલા મત તને મળ્યું એમ કે તો કે મારી આખી જિંદગીની સંપત્તિ મેં એને આપી દીધી તો એનો નિઝામુદ્દીન કે છે કે બહુ સસ્તામાં મળી ગયું ભાઈ તને બહુ સસ્તામાં મળી ગયું એટલે જરા વિચાર કરીએ કે પાદુકાનો એનો મહિમા કેટલો હશે અને ભરતનું ચરિત્ર એનોમાં પાદુકાનો મહિમા આવે આ નિદ્દીન ઓલિયામાં આવે પણ જોડે જોડે આપણે કૃષ્ણ ભગવાને પણ શું કર્યું કૃષ્ણ ભગવાને જતા જતા ઉદ્ધવને પોતાની પાદુકા આપી કે લે આ પાદુકા હવે તો અહીંયાથી બદ્રિકાશ્રમમાં એનો તું પ્રયાણ કર અને પછી ઉદ્ધવજી ત્યાંથી બદ્રિકાશ્રમમાં પ્રયાણ કરે છે એટલે પાદુકા નું મહિમા આપણા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે અને બાપુએ તો એટલે સુધી કીધું કે જો તમારા તમારા ઘરમાં ગુરુએ આપેલી પાદુકા હોય તો એવું સમજવું કે સાક્ષાત ગુરુ તમારા ઘરમાં બિરાજે છે એનો એટલે તમે વિચાર કરો કે પાદુકાને કેટલું બધું આપણે ગયા વખતે જોયું કે ગુરુની કોઈ પણ એક ચીજ ઘરમાં હોય તો પણ એ આપણી એનો રક્ષા કરે અને આ પાદુકા તો એમ કે કે એનો આપણે પાદુકાની ચોપાઈઓમાં જોઈશું રક્ષા કરતાય ઘણું બધું છે એમ કે રક્ષા તો કરે જ પણ રક્ષા કરતાય એનો ઘણું બધું પાદુકાના મહિમામાં છે હવે પાદુકાની થોડીક એનો પૂર્વ ભૂમિકા આપણે એનું સમજી લઈએ જે પાદુકા ભરતજીને પ્રાપ્ત થઈ ગઈ હવે રામાયણ સત કોટી અપાર રામાયણ સો કરોડ રામાયણ છે બાપુ કે છે અને ચાલો સો કરોડ આપણા મગજમાં ન ઉતરે પણ એક તો હમણાં જ થયું લગભગ દસ કે પંદર વર્ષ પહેલા નરેશભાઈ આ ન્યૂયોર્કમાં એનું રામાયણ એનું ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ભરાય હતી ન્યૂયોર્ક ની અંદર અને એની અંદર મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી કે લગભગ એનો કેટલા બધા કન્ટ્રીઓએ ભાગ લીધો હતો ઇન્ટરનેશનલ અને એમાં બાવીસ જાતના રામાયણ નો ત્યાં ઉલ્લેખ થયો હતો યુનો અને આ તો ખાલી અત્યારે છે તે જ અને રામાયણ બાવીસ એટલે બાવીસ જુદી જુદી જાતના એવું નહીં કે ભાઈ આપણું આ રામચરિત માનસ ગુજરાતીમાં કીધું ને હિન્દીમાં કીધું ને ઇંગ્લિશમાં કીધું એટલે ત્રણ નહીં થઈ ગયા જુદી જુદી જાતના ઈનો રામાયણ કરીને એટલીસ્ટ બાવીસ રામાયણ તો અહીંયા આપણા ન્યુયોર્કની અંદર એટલે એટલે મારે કહેવાનો મતલબ કે આ રામચરિત માનસની જે બધી એનો બધી કથાઓ હોય છે એ કથાઓ એનો અને આપણે કાગભુષુંડીએ કીધું કે હું સત્યાવીસ કલ્પથી અહીંયા બેઠો છું અને સત્યાવીસ વાર હું ત્યાં ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યામાં ગયો છું પાંચ વર્ષ ત્યાં રહ્યો છું એટલે તમને એનો ન્યુયોર્ક વાળા એનો રામાયણની બાવીસ કથાઓ મળે કે એનો કાગભુસુંડી દ્વારા સત્યાવીસ કથાઓ મળે તો કંઈક બહુ આશ્ચર્ય કરવાનું નહીં કારણ કે કથાઓ બહુ જુદી જુદી હોય બાપુ કે મૂળ કથા તો એક થોડું 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 થયું ખુલાસો કરીને હું તમને આ જેટલી કથાઓ મેં સાંભળી છે બાપુ પાસેથી એ હું તમને એનો પાદુકા વિશે કહું સૌથી પહેલી કથા જે ખૂબ પ્રચલિત છે જ બાપુએ કહ્યું એ પ્રમાણે એમાં એ કથા એવી છે કે દશરથજી એક વખતે શિકાર કરવા માટે ગયા હતા પહેલાના રાજાઓ શિકાર કરતા મૃગિયા કરતા એટલે શિકાર કરવા માટે ગયા હતા અને પોતાનો કાફલો લઈને ગયા હતા જેવી રીતે રાજા ભાન ગયો હતો એવી રીતે અને પછી એનો રાજા પાસે તો સારામાં સારો ઘોડો હોય આ તો રાજા છે અયોધ્યાના રાજા છે એટલે એનો તે જ ગતિથી જતો હોય એવો એટલે એ મૃગ પાછળ એટલું બધું દોડીને રાજા જતા રહ્યા કે કાફલો બધો પાછળ રહી ગયો અને રાજા એકલા પડી ગયા અને ઘન ઘણા જંગલની અંદર એનો એનો ત્યાં એ જતા રહ્યા મૃગની પાછળ પાછળ અને ત્યાં મૃગ તો કોઈ જગ્યાએ સંતાઈ ગયું હરણ તો કોઈ જગ્યાએ સંતાઈ ગયું પણ રાજાની સામે એક આખું એનો વાઘનું ફેમિલી સામે ઉભું રહી ગયું એટલે રાજાને થયું કે ઓ હવે આને હું આને હું સામનો કેવી રીતે કરીશ કારણ કે એમના એમના ભાથામાં જેટલા બાણ હતા એટલા બધા બાણ ખલાસ થઈ ગયા અને જો એક્સ્ટ્રા જે ભાથો હતો એ બધા એમના કાફલા સાથે હતો એટલે એમની પાસે એનો એનો ધનુષ્ય તો હતું પણ બાણ નતા અને એ દ્વિધામાં ત્યાં દશરથજી હતા એટલી વારમાં એનો ગુહ ત્યાં આવે છે અને ગુહ પાસે પોતા પાસે તો એનો 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 હથિયાર પણ હતા અને એ તો એનો જંગલનો એનો રહેવાસી એટલે એને વાઘને એનો એને આવા આવા જંગલી પ્રાણીને કેમ ભગાડવા એ પણ એને આવડે છે એટલે એને પોતાના બાણથી પોતાની કળાથી આ એનો આ લોકોને ભગાડ્યા અને એનો દશરથ રાજાનો જીવ બચાવ્યો અને પોતાને ઘરે લઈ જાય છે અને ઘરે લઈને એનીથી જેટલી બને એવી આગતા સ્વાગતા કરે છે દશરથ રાજા એ વખતે બહુ ભાવમાં હતા કારણ કે ગુહે એનું એનું જીવન બચાવ્યું છે એટલા માટે એટલે ગુહની પત્નીને દશરથ રાજા કહીને સંબોધે છે હવે ગુહ માટે તો આ કેટલી મોટી વાત કહેવાય કે એનો એક નાની અમતી વ્યક્તિ અને એની પત્નીને એનો આવો અયોધ્યાનો રાજા એનો બહેન કહીને સંબોધે છે એનો અને

એટલે ગુહ કહેવાયો ત્યાંથી નિષાદ રાજા કહેવાય પછી એક વખતે દશરથ રાજાની બર્થડે બર્થડે ઉજવતા હોય છે દશરથ રાજા એટલે બધા રાજાઓને આમંત્રણ આપે છે મોટા રાજાઓને રાજવાડાઓને આમંત્રણ આપે અને આ પણ ભલે પાંચ ગામનો રાજા પણ રાજા તો ખરો ને અને એની જોડે રાજાને સંબંધ પણ બંધાયો છે એનો આત્મીયતાનો એટલે ગુહને પણ આમંત્રણ આપે છે એટલે ગુહ ત્યાં જાય છે હવે બધા જે રાજાઓ બીજા આવેલા એ બધા છે ને મણી માણેક ને મોતી ને એવી બધી વસ્તુના હાર લાવેલા જે રાજાને અર્પણ કરવા માટે એનો અને એ બધું આપ જોઈ છે તો ગુહ ને થાય છે કે હવે હું શું આપું દશરથને તો એ બાપુ કે છે કે જે દશા એનો સુદામાની થઈ એ દશા એનો તે વખતે ગુહની થાય છે કે ગુહ લાવેલો તો છે કશું આપવા માટે પણ એને સંકોચ થાય છે કે આવી વસ્તુ રાજાને આપી શકું એમ કે એટલે સંકોચાયેલો દૂર ઉભો છે ને દશરથ રાજાની નજર જાય છે એટલે એને નજીક બોલાવે છે કે ગુહ અહીંયા કેમ તું દૂર ઉભો છે કેમ મને મળવા આવતો નથી તો આવે છે મળે છે પણ હાથમાં કશુંક છુપાવે છે એનો એને કપડાની અંદર એનો વીટાડીને લાવે છે પણ છુપાવે છે એટલે દશરથ રાજાની નજર પડે છે 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 કે 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 તું તું શું મારા માટે તો પછી એનો બહુ આગ્રહ કરે છે એટલે ખોલે છે કપડું અને એની એ પાદુકા નીકળે છે લાકડાની પાદુકા એટલે પછી દશરથ રાજા તો જોઈને બહુ ખુશ થઈ જાય છે અને બાજુમાં વશિષ્ઠજી બેઠા હોય છે એટલે વશિષ્ઠજીના હાથમાં આપે છે દશરથ રાજા વસિષ્ઠજી જેવા એને અડકે છે પાદુકાને અને એ કે છે કે રાજા કોઈ વિશિષ્ટ પાદુ રાજ્ય તો રાજા કે છે ભલે ભલે એનો ગુરુજી જેવું આપવું એવું એટલે ત્યારથી એ પાદુકાનો રાજ્ય રાજ્યસભાની અંદર એક સિંહાસન પર મુકાય વસિષ્ઠજીના વશિષ્ઠજીના હવે બીજી કથા એવી છે અને પૂર આવે ને તો જેટલા જેટલા નદી ની કિનારે રહ્યા છે નરેશભાઈ ખાસ ખબર છે કે પૂર આવે તે વખતે લાકડા બહુ આવે એનો પશુ પણ તણાતા હોય એનો ગોટીઓ પણ તણાતી હોય તાડ તાડ એનો અને લાકડા પણ એટલે એટલે બધા લોકો છે ને નજીક નજીકમાં હોય એમાં લાકડા લેવા જાય એમાં ઘણા બધા તમારે આપણે તે વખત તો ચૂલો સળગાવતા હતા ને તો બધા ઘણા લાકડા ભેગા થઈ જાય જેને તળતા આવડતું હોય એ બધા જઈને થોડા લા બે હું લાવ્યો છું એટલે મને ખબર છે અને ગોટીઓ પણ ખાધી છે એનો જે તાળેની ગોટીઓ એમાં આવે એટલે એવી રીતે લાકડા તળતા હતા તો કેવટ

ગંગા નદીમાંથી પૂરમાંથી મળ્યું છે પણ રાજા તરીકે હક આપનો છે એટલે એનો એમાંથી કેવટ કથરોટ બનાવે છે અને બીજી એક પાદુકા બનાવે છે એટલે વિશિષ્ટ લાકડામાંથી કથરોટ બનાવવામાં આવે અને એ એ પાદુકા બનાવવામાં આવે એટલે એક એક કથા પ્રમાણે આ પાદુકા લઈને એનો ગુહો ત્યાં એનો એમની પાસે આવ્યો છે દશરથ રાજા પાસે અને તો એ પુત્ર છે એટલે જેવી હાથમાં લાકડાની પાદુકા આવી એમને ખબર પડી ગઈ કે આ કોઈ વિશિષ્ટ લાકડું છે એટલે કે રાજા તમે આ પહેરશો નહીં અને તમે એનો રાજ્ય રાજ્યસભાની અંદર સિંહાસન પર આપણે એનો મૂકી દઈએ એવી રીતે ત્યાં એનો રાખે છે એક કથા એવી છે કે એ પાદુકા ગુહ રાજા પોતે રાખે છે અને જ્યારે રામ લક્ષ્મણ ને સીતા એનું વનમાં જતા હોય છે ત્યારે એમને પાદુકા રામજીને એનો આપે છે કારણ કે ઘણા વિદ્વાનો સવાલ કરે છે કે રામજી પાસે પાદુકા કેવી રીતે આવી કે છે કારણ કે બાપુ કે આ બધા આ બધા બુદ્ધિશાળી જે લોકો હોય ને એના બધા આવા બધા સવાલ બહુ હોય કે પાદુકા કેવી રીતે આવી તો પછી અમે સંતો એના જવાબ પણ આપે એનો પોત રીતે રીતે બધી બધી જુદી જુદી કથાઓ દ્વારા તો એક કથા એવી છે રામ લક્ષ્મણ શત્રુઘ્ન ને ભરતજી એમ કે કે એનો ઘેરી દોડો રમતા હોય છે અને એમની સાથે કઈ કઈ માતા રમતા હોય છે કઈ કઈ માતા એનો છોકરા જોડે છોકરા જેવા થઈ જતા મોટા સાથે મોટા એનો અને આપણને ખબર છે કે તો યુદ્ધમાં પણ ગયા હતા ત્યાંથી એમને આ બે વરદાન જે મળ્યા હતા યુદ્ધ વખતે મળ્યા હતા અને એ રમત ગમતમાં પણ ભાગ લેતા એટલે એ જાણી જ હોય અને ઝાડીમાં નાખી દે છે રામ રામ ભગવાન અને પછી એને લેવા માટે રામજી પણ જાય છે ને એનો કઈ કઈ માતા પણ જાય છે અને ઝાડીની અંદર પેલા ત્રણ ભાઈઓ ત્યાં ઊભા છે હવે રામ ગયા છે અને કઈ કઈ માતા ગયા છે એટલે એમને તો કઈ જવાની જરૂર નથી એટલે જાડીમાં ભગવાન કઈ કઈ માતાનો હાથ પકડે છે કે માતા હું આ અહીંયા ગેડી દડા રમવા માટે નથી આવી મારે મારા જીવનનું કાર્ય કરવાનું છે અને એમાં તારે મને સહાય કરવાની છે એટલે એમ કે કે એનો બેટા શું સહાય કરવાની છે તો એમ કે જ્યારે અમે બધા મોટા થઈએ એનો અને રાજ્ય રાજ્યને લાયક ત્યારે એમ કે કે એનો હું મોટો છું એટલે એનો પિતાજી મને રાજ્ય આપશે પણ માં એ વખતે તારે એમ કે ભરત માટે રાજ્ય માંગવાનું છે અને મારા માટે તારે વનવાસ માંગવાનું છે માં તો રડી પડ્યા ત્યાં આગળ કે ના ભાઈ મારાથી આ ના થાય કારણ કે રામજી બહુ જ પ્રિય છે એવું કહેવાય છે ભરત કરતા પણ વધારે પ્રિય છે એટલે કઈ કઈ માતાએ તો ના પાડી પણ રામજી એમને બહુ રિક્વેસ્ટ કરે છે માં હું આ ઘેડી રમવા નથી આવ્યો હું આટલા માટે મારો અવતાર થયો છે એટલે તારે આ કામ કરવું જ પડશે છેવટે કઈ કઈ માતા માની જાય છે અને પછી એનું રમત પૂરી થઈને પછી ઘરે જાય છે એનો ત્યારથી માતાના મનમાં આ રમે છે કે હવે એમ કે હું હું આ કેવી રીતે માગીશ કેવી રીતે માગીશ એમ કે એનો અને વનમાં જવાનું એટલે કઈ કઈ માતા એ વનમાં જવા માટેનો જે સામાન હોય જે મુનિપટ ભૂષણ ભાજન આની મુનિપટ ભૂષણ ભાજન આની એ એ કઈ કઈ માતા એ તૈયાર જ હોય છે જે રામજીને આપે છે નહીં તો ત્યાંય વિદ્વાનો કે છે કે કઈ કઈ માતા તો આખી રાત દશરથ રાજા સાથે હતા તો આ મુનિપટ ભૂષણ ભાજન ક્યાંથી આવ્યા એનો અયોધ્યાની એનો રાજમહેલમાં આ ક્યાંથી આવ્યા તો કે છે કે આ રીતે આવ્યા હતા માએ પહેલે તૈયાર રાખ્યા હતા અને એમાં પાદુકા પણ રાખી હતી તે વખતે મા જ્યારે ગેદી ગેડી દરા રમતી હતી ત્યારે એવું નતું કે ભગવાન પગપાળા જશે અને પાદુકા પણ નહીં પહેરે કારણ કે મુનિના ભાજનમાં તો પાદુકા પણ આવે મુનિઓ પાદુકા પણ પહેરે એટલે માએ પાદુકા પણ રાખી મૂકી હતી એટલે એક કથા એવી પણ છે એક કથા એવી પણ છે કે એમ કે કે એનો જ્યારે આ એનો મંથરા એમ કે કે એ એ એ કઈ કઈને તૈયાર કરે છે બધું વરદાન માંગવા માટે એનો તે વખતે મંત્ર અને કઈ કઈ એ થઈ અને એમ કે આ મુનિપટ ભૂષણ ભાજન એ બધા એમ કે મંગાવી રાખ્યા હતા પછી દશરથ તો એ એ એ જે હતું તો છોડ્યો જ નથી પણ એમ કે એક રીતે આ રીતે પણ એમ કે એ હતા હવે બીજો સવાલ થાય તો ચાલો આ રીતે મુનિપટ ભાષણ ભોજન એ બધા તો એમ કે ભૂષણ ને ભાજન બધું આવ્યું પણ રામજી સાથે એમ કે એનો માં કેવી રીતે પહોંચ્યું તો એના માટેની એક કથા મેં કીધું એવું કે ગુહરાજા એ આપ્યું એ પાદુકા એનો એનો ત્યાં માં પહોંચી બીજી એક કથા એવી છે કે જયારે રામજી કૌશલ્યા મળવા માટે ગયા એનો એમને એનો કઈ કઈ વરદાન માંગ્યા અને પછી એનો દશરથ રાજા પાસે રામજી ગયા પછી રામજી કે છે હું માતાની રજા લઈને આવું એટલે માતાની રજા લેવા માટે ગયા માતાની રજા લેવા માટે ગયા તે વખતે સૂત સૂત સાથે સાથે હતો હતો એટલે કે પુત્ર અને શું થયું હકીકત એ થી બોલાતું નથી કારણ કે કઈ કઈ નો દોષ આવે અને એમને કઈ કઈ બધી જ માતાઓ પ્રિય છે એટલે બોલી નથી શકતા એટલે આ આખી કથા કે કેવી રીતે એમ કે આ વનમાં જવું પડ્યું કોને લીધે જવું પડ્યું એ કૌશલ્યા માતાને સચિવ સચિવસૂત એટલે કે સુમંત નો પુત્ર એ કે છે અને પછી જયારે રાજ્યસભામાં જા અને પેલી પાદુકા તું એનો લઈ આવ કેમ પાદુકા લઈ આવતો કે મોહ મોહી દિન કાનન રાજુ એનો પિતાએ મને કાનન વનનું રાજ્ય આપ્યું છે એટલે આ પિતાની જે પાદુકા છે તે હું વનમાં પ્રસ્થાપિત કરીશ અને વનનું રાજ્ય રાજ્ય જે મને આપ્યું છે છે પિતાએ એ પિતાનું જ રહેશે કારણ કે આ તો પિતાની એટલે એ પાદુ સાથે મંગાવેલી એ પાદુકા પછી એનો એનો ત્યાં આગળ પહોંચી બાપુ કે જે રીતે પહોંચી એ રીતે પહોંચીનો હવે આટલી બધી કથાઓ છે તમને જે યોગ્ય લાગે એ કથાને તમે પકડી લો પણ સૌથી વધારે પ્રચલિત કથા એ છે કે લાકડાની પાદુકા એનું ત્યાં આગળ ગઈ હતી એટલું એમ કે મોટા ભાગના સંતોએ સ્વીકાર્યું છે તો આ એક એનો થોડી એનો પાદુકાની પૂર્વ ભૂમિકા થઈ હવે આ પ્રસંગ જોઈએ આપણે કે પાદુકા સુધીનો પ્રસંગ કારણ કે આપણે ભરત છે કારણ કે વગર સમજાય નહીં એટલે કે જે રામાયણની માનસનો પૂર્વ પ્રસંગ છે એમાં એમાં મેં હમણાં કહ્યું એમ કે કઈ કઈ એનો બે વરદાન માગે છે ટૂંકમાં કહું છું કઈ કઈ બે વરદાન માગે છે એનો રાજા બહુ દુખી થઈ જાય છે અને કે એનો રામનું પછી બીજે દિવસે એનો રામ લક્ષ્મણ સીતા વનમાં જાય છે ભરતજી તો અને શત્રુઘ્નજી તો તે વખતે હાજર હોતા નથી એટલે પછી એનો રાજાનું મૃત્યુ થાય છે છઠ્ઠા દિવસે અને પછી એનો વશિષ્ઠજી એનો એનો એ લોકોના દૂતોને મોકલે છે કે ભાઈ આ બંને ભાઈઓને તમે બોલાવી આવો એટલે બોલાવવા માટે જાય છે ભરતજી આવે છે અને ભરતજીને બહુ દુઃખ થાય છે ભરતજીને પહેલું દુઃખ થાય છે કે પિતાનું મરણ એનું ભરતજીને દુઃખ થાય છે એથી વધારે ભરતજીને દુઃખ થાય છે કે રામ લક્ષ્મણ અને સીતાને વનમાં જવું પડે એનાથી વધારે દુઃખ થાય છે બાપુ કે ભરતજીને એવું થાય છે કે રામ સીતાને વનમાં જવું પડ્યું મારા પિતાનું મૃત્યુ થયું એ બધાનું કારણ હું છું મારા લીધે આ થયું હું જો જન્મ્યો ન હોત તો આમાંથી કશું થાત નહીં એનું દુઃખ ભરતજીને એનો એનો વધારે છે એટલે એમ કે ભરતજી ખૂબ જ દુઃખી છે એ વખતે ભરતજીને વશિષ્ઠજી કે છે કે એનો ભાઈ એમ કે કે તું અત્યારે આ સમય એમ કે કે દુઃખ કરવાનો કે શોખ કરવાનો નથી અત્યારે જે આ અવસરમાં જે કરવાનું હોય એ તું કર એટલે શું કરવાનું તો કે પિતાની ક્રિયા કરવાની છે અત્યારે એટલે તું પિતાની ક્રિયા કર એટલે ભરતજી એનો ભલેનાથ નાથ કહીને એનો ક્રિયામાં લાગી જાય છે એનો એમની એની ક્રિયા કરી બધું ક્રિયાકર્મ ને બધું પતી ગયું પછી અયોધ્યામાં સભા ભરાય છે અને એ એ સભામાં બધા પૂરજન બોલાવવામાં આવે છે એનો માતા માતાઓ પણ બધી આવે છે સચિવ પણ હોય છે એનો ત્યાં વશિષ્ઠજીના એનો એના નેતૃત્વમાં એ સભા ભરાય છે અને ઘણા ઘણા બધા સંવાદો ભરત એનો વસિષ્ઠ માતા અને એનો સચિવ જોડે બધા થાય છે એ મને હમણાં રતિભાઈ એનો અમે રતિભાઈ જોડે ચર્ચા કરતા હતા કે આપણે આ ગુરુપદ ગુરુ મહિમા ગાઈ રહ્યા છીએ એનો થોડા વખત પહેલા અને એમ કે ગુરુનો આટલો બધો મહિમા છે રામચરિત માનસના દરેક પાત્રો ગુરુને આટલું બધું મહત્વ આપે છે એમને આટલું આદર આપે છે તો પછી એમ કે કે જ્યારે અયોધ્યામાં આ સભા ભરાઈ અને ગુરુએ એનો ભરતજીને કીધું કે તમે એનું તમને પિતાએ રાજ આપ્યું છે તો તમે આ રાજ્ય કરો તો ભરતજી કેમ માની જતા નથી ગુરુએ કહી દીધું પછી તો પતિ જ ગયું એનો ગુરુએ કીધું ગુરુની આજ્ઞા થઈ ગઈ એટલે પછી એમ કે એનો આ ચિત્રકૂટની બધી યાત્રાની પછી તો જરૂર જ ના પડે એમ કે ભાઈ એનું આવું કારણ હશે આવું કારણ આપણને જેવું મનમાં આવે તેવું પણ રતિભાઈ હું થોડીક ચોપાયો જોતો હતો પછી આ એ પ્રસંગની એ પ્રસંગમાં એ આખા પ્રસંગમાં લગભગ આઈ થિંક એકસો એકસો તોતેર એકસો ચુમ્મોતેર અયોધ્યા કાન નો દોહા એ આજુબાજુ મને આ પ્રસંગ છે એમાં એમાં ચાર કે પાંચ વાર વસિષ્ઠજી ભરતજીને કહે છે ભરતજી તમારે આવું કરવું જોઈએ તમારે એમ કે કે એનો રાય રાજપતુ તુમ કહો નીના પિતા બચન ફુર ચાહીએ કે ના રાજાએ તમને રાજ આપ્યું રાજાનું વચન તમારે સત્ય કરવું જોઈએ એનો અને એમ કે કે એનો

એટલે આજ્ઞા એમ કે 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 સચિવ એટલે સુમંત સુમંતજી છે સચિવમંત્રી ગુરુ આયસુ ગુરુની આજ્ઞા પ્રમાણે તમે અત્યારે કરો અને પછી ચૌદ વર્ષ પછી જ્યારે રામજી આવે ત્યારે તે વખતે જે ઉચિત હોય એ પ્રમાણે આપણે એનો કરીશું કૌશલ્ય એ શું કીધું

કે ગુરુની આજ્ઞા એટલે બસ પતી ગયું એક વખતે ગુરુએ આજ્ઞા કરી એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે બેટા આપણે કરવું જોઈએ એટલે સચિવે આજ્ઞા પ્રમાણે કરો કે ગુરુની આજ્ઞા પ્રમાણે કરો પણ આ આખા પ્રસંગમાં છોડવાય ક્યાંય ગુરુની આજ્ઞા નથી ગુરુની આજ્ઞા નથી ગુરુ શું કે છે કે પિતાની જે આજ્ઞા છે તે પ્રમાણે તું ભરત કર

માતાએ કીધું કે ગુરુની આજ્ઞા પ્રમાણે બેઠા કરો સચિવે કીધું કે ભરતજી ગુરુની આજ્ઞા પ્રમાણે તમે ઈનો કરો ભરતજીએ કીધું કે ગુરુએ મને ઉપદેશ આપ્યો તો હવે હવે વિચાર થાય કે ગુરુએ છોડો ભાઈ આજ્ઞા આપી હતી કે ઉપદેશ આપ્યો

એવું બાબત કે જે આપણે કથામાં હોય કે સત્સંગમાં હોય આપણે જે સાંભળવું હોય જ તો કોઈ ગુરુ કોઈ જગ્યાએ જગ્યા આપતા જ નથી પણ સચિવનું પણ એવું માનવું છે કે ભરતજી રાજ કરે માતાનું પણ એવું માનવું છે કે ભરતજી રાજ કરે એટલે આ બંને જનને અને પ્રજાને પણ એવું સંભળાય એવું જ સમજાય છે કે આ ગુરુની આજ્ઞા છે ને ભરતજી માનતા નથી પણ ખરેખર આ ગુરુની આજ્ઞા છે નહી ગુરુએ ઉપદેશ આપ્યો છે તો ઉપદેશ સંદેશ 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 એટલે શું કે સંદેશો આપણે સંદેશો એટલે કોઈએ કીધું હોય કે ભાઈ આમથી એનો આ કરો એટલે એને સંદેશો કે ભાઈ આટલો સંદેશો મારા સદગુરુને દેજો એનો આપણે પેપર પણ આવતું હતું સંદેશ એટલે એમ કે કે જે બધા છાપા હોય એ એનો સંદેશો આપે એક જણનો સંદેશો આ ફલાના ભાઈને મારો આટલો સંદેશો કેજો એટલે એક જણ જન બીજા પાસે જે જાય મેસેજ એને સંદેશ કહેવાય બાપુ કે બીજું એક છે ઉપદેશ ઉપદેશ કોને કહેવાય તો બાપુ કે છે કે ઉપદેશ એટલે એનો જે સંદેશો આપણને ઉપર ઉઠાવે જે મેસેજ આપણને ઉપર આપણો ઉત્કર્ષ કરે આપણો ઉદ્ધાર કરે એ બધી જે વસ્તુ હોય એને ઉપદેશ કહેવાય આધ્યાત્મિક તરફ જે આપણને ઈશ્વર તરફ જે લઈ જાય એ ઉપ ઉપ એટલે ઉપર ઉપર ઉઠાવે એ બધી વસ્તુને ઉપદેશ ઉપદેશ કહેવાય સંદેશો એટલે એટલે એની મેસેજ ઉપર જે આપણને લઈ જાય તે અને ત્રીજો શબ્દ બાપુ કે આદેશ આદેશ એટલે આમ કર બસ એને આજ્ઞા થઈ બાપુ કે આદેશ નો બીજો અર્થ તમે કહી શકો આજ્ઞા એટલે સંદેશ ઉપદેશ અને આદેશ એટલે ભરતજીએ કીધું ભરતજીને સંભળાયું કે આ ગુરુની આજ્ઞા નથી આ ગુરુનો ઉપદેશ છે મોહી ઉપદેશ ગુરુની કા પ્રજા સચિવ સંમત કા માતુ ઉચિત ધરી આયસુ દીન ધરી અવશ્ય હું કરીશ ના પાડતા જ નથી એનો કે મને એમ કે એનો માતુ ચિત સુધી ના અવસિસરી

પછી હું ઉચિત ધરી ના હું અવશ્ય કરીશ એમ તમારા કીધા પ્રમાણે અને પછી છેલ્લે એનો આ વશિષ્ઠજી કહી દે છે આ જે દોહો છે એમાં નામ નથી લખ્યું એનું રામચરિત માનસમાં પણ બાપુ કે આ આ વશિષ્ઠજી બોલ્યા છે

એનો આનો ચિત્રકૂટ તરફ કારણ કે આ બાપુઆની ખૂબ ચર્ચા કરે છે આ આ જયારે બધી ચર્ચાઓ ચાલતી હોય છે ત્યારે ભરતજી કહે છે તમે મને પહેલા સમજો મારી પરિસ્થિતિ તમે સમજો પછી મને ઉપદેશ આપો શું કીધું ગ્રહ ગ્રહિત પુનિ બાત બસ

હું કેવો છું અત્યારે ગ્રહ ગ્રહ મને અત્યારે ગ્રહો ઘેરી લીધો છે તો બાપુ કે કયા ગ્રહો તો કે 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 છે રૂપી ગ્રહો એમ કે કે ઘેરી લીધા તો મંત્રાને કોને ઘેર્યા તો કે મંત્રાને સરસ્વતીએ ઘેર્યા એટલે આને ગ્રહ કીધો ગ્રહ તો ઉપર હોય ને આકાશમાં સરસ્વતીને બધા એનો દેવતાઓ પણ આગળ હોય એટલે સરસ્વતીએ આવી અને એનો મંત્રાની બુદ્ધિ ગ્રહણ કરી ગ્રહણ કરી લીધી મંત્રાએ કઈ કઈની બુદ્ધિ ગ્રહણ કરી લીધી અને કઈ કઈના ના ભરતજીની બુદ્ધિ ગ્રહણ થઈ ગઈ એટલે કે આ ગ્રહોએ મને માર માર્યો છે ગ્રહ ગ્રહિત પૂની ઉત બસ પછી બાત બસ વાત એટલે આપણે પેલું વાત પીત કફનું જોયું હતું ઉત્તરકાંડ વાત એટલે વિચાર વાયુ પછી મને વિચાર વાયુએ ઘેરી લીધો છે તો કે બાપુ કયા વિચાર વાયુએ તો કે મારા જેવો પાપ નિવાસ કોણ છે એમ કે અને બીજું પણ કે છે મેં સઠું સદા મેં સઠું સબ અન કરે તું મેં હું સઠ આ બધા અનરત્તનું આ બધી બધા દુઃખો નું મૂળ્યું એ હું છું જો હું ન જન્મ જન્મત તો આમ કે આ કશું થાત નહીં આ વિચાર વાયુએ એમ કે કે મને ઘેરી લીધો છે એક તો ગ્રહો મને ઘેર્યો છે એક તો આ વિચારના વાયુએ મને ઘેર્યો છે કે આ બધું ઉપાધિ મારે લીધે થઈ છે એમ કે પુની બીછી માર અને એની ઉપરથી પાછો વીંછુનો માર લાગ્યો છે બાપુ કે વીછુનો માર કયો તેમ કે કે તો કે વીછુ ના એમ કે આ બે વરદાન નો જે માર છે એમ કે એ બે વરદાન માર હોય ને એવું લાગ્યું કેવી રીતે નગર વ્યાપી ગઈ છુવત જની ચડી જનુ સબતન બી નગર વ્યાપી ગઈ વાત કઈ વાત વ્યાપી ગઈ આ બે વરદાન ની વાત નગર વ્યાપી ગઈ વાત સુતી છે છુઅત ચડી જનુ સબતન બીચી તેહી પીની બીચી માર આ બે વરદાન નો માર એ જાને વીનો વિછુ નો માર હોય એવો મને માર લાગ્યો છે એમ કે અને એ માનસ ને પછી તમે તેહી પિયાઈ એ બારુણી બારુણી એટલે કે દારૂ

સહસ્ત્રુ સૂરનાથ ત્રિશંકુ આ કે રાજમદ ચડી ગયો એનો એ બધાને એમ કે કે બધાને બધા કલંક ને પાત્ર થઈ ગયા એમ કે હવે આટલી આટલી વસ્તુ હવે હું મારો ઉપચાર શું અને પછી ભરતજી જ ઉપચાર બચાવ્યો બતાવ્યો તમારે જો મારો ઉપચાર જ કરવો હોય મારો ઉપચાર આ છે કે મને તમે રામ પાસે જવા દો અને હું એક વખત રામજીને મળી લઉં રઘુનાથ પદ જીય કે જરણી ન જાય હું જ્યાં સુધી ભગવાનના એમ કે ચરણને નહીં જોઉં ત્યાં સુધી મારા બળતરા મારા જીવની હૃદયની બળતરા એમ કે પૂરી નહીં થાય અને વસિષ્ઠજી સમજી ગયા અને વશિષ્ઠજી એનો ભરતજીને એનો એ આપી દીધું

આધ્યાત્મિક યાત્રા પણ કહી શકાય બાપુ કે એનું બીજું યાત્રા પણ એને 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 કહી શકાય અથવા તો યાત્રા પણ કહી શકાય જુદા જુદા નામ જુદા જુદા સંતો આપ્યા છે એનો પણ આ યાત્રા બહુ કરુણ યાત્રા છે અયોધ્યા કાંડ આખો અયોધ્યા કાંડ બાપુ કે એ કરુણાનું નું કાંડ છે કરુણ રસનો નું કાંડ એટલે અયોધ્યા કાંડ કારણ કે એમાં ભરતજી નું ચરિત્રુણા થી બાપુએ માનસના પંચ તત્વ રામચરિત માનસના પંચ તત્વ એ આ પાંચ ચરિત્ર છે રામચરિત માનસમાં રહેલા પાંચ ચરિત્ર એ રામચરિત માનસના પંચ તત્વ છે જેવી રીતે એમ કે કે આપણું શરીર પંચ તત્વનું બનેલું હોય એવી રીતે રામચરિત માનસ પણ બાપુ કે જીવંત ગ્રંથ છે જીવ એટલે તો બાપુ કે છે ને કે કે ઓડાડવા માટે ગયા હતા ક્યારેક ક્યારેક નરેશભાઈને પણ એવું થાય છે એટલે એટલે કે કે આ જીવંત ગ્રંથ છે જો તમને અનુભવ થાય તો એમ કે તો જીવત જીવતા વ્યક્તિના જેમ પાંચ એમ કે તત્વ છે એવી રીતે રામચરિત માનસના પણ પંચ તત્વ છે એ જલ તત્વ છે અયોધ્યાકાંડ એને જળ તત્વ કેમ કારણ કે કરુણાનો કાંડ છે પ્રેમનો કાંડ ભરતજી પ્રેમનું પ્રતિક છે એટલે કરુણામાં પણ આંસુ હોય એનું અને

ગગન સમીર અનલ જલ ધરની પાંચ તત્વ અને પણ ભગવાને કીધું ગગન સમીરા પંચ રચિત હતી અધમ શરીરા પ્રગટ સો તનુ તવ આગે સોવા જીવ નિત્ય લગી તુમ રો આ તારા ભગવાન કે છે કે ચીતી જલ પાવક ગગન સમીરા તો જલ તત્વ એટલે ભરત ચરિત્ર પછી કીધું કે પૃથ્વી તત્વ એટલે સીતાજી નું ચરિત્ર કારણ કે સીતાજી પૃથ્વીના દીકરી છે પૃથ્વીની બેટી છે એટલે પૃથ્વી તત્વ એ એટલે સીતા ચરિત્ર અને બાપુ કે સીતા ચરિત્ર એટલે રામ ચરિત્ર કારણ કે એનું કહિયત ભિન્ન ભિન્ન એટલે રામ ને સીતા જુદા નથી એટલે રામ સીતાનું ચરિત્ર એક ચરિત્ર ભરતનું ચરિત્ર એક ચરિત્ર ભરતનું ચરિત્ર એ જલ તત્વ સીતા અને રામનું ચરિત્ર એ પૃથ્વી તત્વ આકાશ તત્વ આકાશમાં ભૂસુંડી ઉડે છે કારણ કે એ તો એમને એને એમને આકાશમાં ઉડવાનું છે

વાયુ તત્વ તો લગભગ આપણને બધાને ખબર હશે કે ભાઈ વાયુ તત્વ કોણ હોય તો કે હનુમાન ચરિત્ર એટલે વાયુ ચરિત્ર છે એટલે કે કે આ આ પાંચ પાંચ તત્વ એમ રામચરિત ચરિત્ર એ પાંચ તત્વ છે પણ એમાં ખાસ મને કહેવું છે એટલા માટે કે આ અયોધ્યા કાંડ છે એ જલ ચરિત્ર છે એનું જલ તત્વ છે કારણ કે આંસુઓનો કાંડ છે આ કરુણાનો કાંડ છે પ્રેમનું કામ છે ભરતજી પ્રેમનું પ્રતિક છે એવા ભરતજીની યાત્રા એનું શરૂ થાય છે અયોધ્યાથી ચિત્રકૂટ સુધીની અને બાપુ કે છે આપણે બધાએ એનો ઘણીવાર કથામાં સાંભળી છે એનો યાત્રા પણ એ યાત્રાની અંદર બાપુ કે પાંચ વિઘ્નો આવે છે એટલે ભરતજીના પાંચ વિઘ્નો આપણે એનો એનો જોઈ લઈએ કારણ કે બાપુ કે આ પાંચ ભરતજીને જે વિઘ્નો યાત્રામાં નડે છે એ આપણી બધાના જ વિઘ્નો છે આપણી બધાની જ યાત્રાના આ છે છે ખાલી ફરક એટલો કે એનો 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 કાળ જુદો જુદો હોય હોય ક્રમ એના પાત્ર જુદા હોય એનો એનો સમય જુદો હોય બધું 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 આખું એ બધું બદલાઈ જાય પણ આ જે આજે યાત્રાનો ક્રમ છે એ તો એવા એવો જ રહે અમે લોકો એનો બ્રાઝિલ ગયા હતા અને બ્રાઝિલની અંદર આખો જે એનો રિઝોર્ટ જે હતો એ એમેઝોન રિવર પર હતો અને એમેઝોન રિવર એટલે જ્યાં કે જાણે કે દરિયો એનો એ આખો લાકડાનો જે રિઝોર્ટ હતો એનો એ દરિયાની અંદર એટલે નદીની અંદર એમેઝોનમાં એ એ ઉભો કરેલો અને એમ કે બધું જ લાકડાનું એનું હોટલ પણ લાકડાની રેસ્ટોરન્ટ પણ લાકડા બધા દરેક એવરી બિલ્ડિંગ લાકડાનું બિલ્ડિંગ એનો હતા અને પછી એ લોકોએ આખા રિઝોર્ટની ચારે બાજુ લગભગ બે કે ત્રણ કિલોમીટર જેવો વોક વે બનાવ્યો એનો એટલે બધા રોજ ચાલવા માટે જતા જે લોકોને ચાલવાનો શોખ હોય બધા જતા હું ને છોટુભાઈ તો અમે બેઠા છીએ સોફા પર એનો આપણે કાંઈ કોઈ જગ્યાએ જવાની જરૂર નથી છોટુભાઈ મારી સાથે હતા અને બધા છોકરાઓ આપણી સાથે હતા એનો અને આઈ થિંક બંટી પણ હતી અને દર્શન સાગર હેમા હિરેન અને બંટી અને અમે ચાર ચાર યાદ નથી પણ હા પણ આટલા હતા અને હું છોટુભાઈ તો સોફામાં બેઠા પછી એક દિવસે અમને બધાને કહેવામાં આવ્યું કે તમે તમે એકાદ વાર તો જાઓ બહુ સરસ છે ચારે બાજુ જવામાં હવે તમે ઇમેજિન કરી શકો કોને કીધું હશે અમને બે જણ ને

એનો અને આમ આમ વાળ પણ સફેદ ને એકદમ આમ સફેદ કપડા પહેરતા ને એકદમ આમ સાધુ જેવા લાગે એનો અને એ એ ત્યાં બેઠા હતા પછી અમે એમની જોડે બેઠા અને એ કે છે કે એનો એમને આમ જ વાત કાઢી એમ કે કે એનો આ રામચરિત માનસની એનો જે બધી યાત્રાઓ છે એ એમ કે કે એનો ડૉક્ટર આપણી બધાની યાત્રા છે એમ કે એનો પણ આપણે એમ કે એ નક્કી કરવાનું છે એ વિચાર કરવાનો છે કે આપણે ક્યાં છીએ અને આપણે ક્યાં પહોંચવાનું છે આ બધા નક્કી કરવા એમ કે યાત્રા તો બધાએ જ કરવાની છે અને આપણે બધા જ યાત્રામાં છીએ અને ખરેખર તો આપણે યાત્રામાં જ છીએ ને આપણે ભગવાન પાસેથી છૂટા પડ્યા રાઈટ અને પાછું ઈશ્વર પાસે પાછું જવાનું છે એ બાને જોઈએ તો પણ આપણે યાત્રામાં છીએ એટલે વશિષ્ઠજીએ એ જ કીધું એનું આ વશિષ્ઠજી બ્રાઝિલમાં કે આપણે યાત્રામાં છીએ એમ કે પણ આપણે એ નક્કી નથી કરી શકતા કે આપણે ક્યાં છીએ અને આપણે ક્યાં પહોંચવાનું છે જો આપણે શાંતિથી બેસીને આટલો વિચાર કરીએ કે આપણે યાત્રામાં ક્યાં છીએ અને આપણે ક્યાં પહોંચવાનું છે તો પછી આ યાત્રા આપણે માટે એમ કે કે સુગમ થઈ જાય આવો નાનકડો સત્સંગ એનો એમની જોડે કર્યો હતો એટલે આ ભરતજીની યાત્રા પરથી યાદ આવ્યું બાપુએ કીધું કે આ ખાલી કેવળ ભરતની યાત્રા નથી ભરતની યાત્રામાં જે જે બન્યું એ આપણા બધાની જ જિંદગીમાં એનો ક્યારે ને ક્યારે બનશે કારણ કે આ યાત્રા સિવાય ઈશ્વર પાસે પહોંચાય જ નહીં મને લેટ મી રિપીટ દેટ અગેન કારણ કે બાપુએ આ કીધું કે કે આ યાત્રા કર્યા વગર તમારી પાસે ઈશ્વર સુધી પહોંચાય જ નહીં જેને 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 એનો પહોંચવું છે અને જે જે પહોંચ્યા છે એ બધા આ યાત્રામાંથી જ પસાર થઈને હા એનો સમય જુદો હોય એનો એનો એના એના પાત્રો જુદા હોય એટલે એમ કે કે બધી જુદી જુદી વસ્તુ એમ કે કે એનું સ્થળ જુદું હોય એનો ક્રમ જુદો હોય એવું બધું જુદું જુદું હોય પણ આ આ યાત્રામાંથી તો પસાર થવું જ પડશે તો યાત્રાની શરૂઆત થઈ અયોધ્યાથી અને આ અયોધ્યાથી એનો એનું ચિત્રકૂટની એનો યાત્રાને બુદ્ધિ થી ચિત્તની યાત્રા પણ કે છે મેં બીજી તો બધી યાત્રાઓ કીધી બુદ્ધિથી ચિત્તની યાત્રા કારણ કે અયોધ્યા એ બુદ્ધિની નગરી છે અને ચિત્રકૂટ એ ચિત્તની નગરી છે ચાર નગરી બાપુએ કીધું મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર તો મનની નગરી છે પંચવટી મનની નગરી એટલે પંચવટી બુદ્ધિની નગરી એટલે અયોધ્યા ચિત્તની નગરી એટલે ચિત્રકૂટ અને અહંકારની નગરી તો આપણને બધાને લગભગ ખબર જ હશે કે અહંકારની નગરી એટલે લંકા લંકા છે અહંકાર એનો નગરી એટલે આ બુદ્ધિની નગરીથી નીકળી અને એમ કે એનો યાત્રા કરવાની છે ને અયોધ્યામાં તમે જુઓ કે બધે બુદ્ધિ બુદ્ધિ જ છે બધી એનો જ્યાંથી ઈનો શરૂઆત થયું ત્યાંથી જ તમે વિચાર કરો કે ભાઈ બધી ઈનો નગરી એટલે એનો હૃદય ભગતિ મતિ પાણી હૃદય ભગતિ મતિ સારંગપાણી રાજા ને રાણી કેવા હતા એનો દશરથ રાજા ને કૌશલ્યા હૃદય ભગતિ મતિ સારંગપાણી બધી બુદ્ધિ એમની સારંગપાણી તરફ હતી બીજું બુદ્ધિમાં માં જો તો મંત્ર બુદ્ધિ માં બરાબર પ્રખર ભલે આવરી હતી પણ બુદ્ધિ તો પ્રખર હતી ને અને પછી એનો કુમતી કુમ ભૂમિ ભય કુમતી કઈ કઈ કેરી ભલે કુમતી એટલે આમ તો કુમતી નતા બાપુ કે પણ આ કુમતી એનો ની ભૂમિ બનાવી આ મંથરાય બનાવી નહિ તો એમ કે ભરતજીવ્યા એનો એની પત્ની માતા સંત ની માતા આવી કઈ બુદ્ધિવાળી ના હોય પણ આ તો કુસંગનો પ્રભાવ હતો મંત્રાનો એટલે એમ કે અયોધ્યા એ બુદ્ધિની નગરી છે અને ચિત્ર એ ચિત્તની નગરી છે પંચવટી મન વારે ઘડીએ રંગ બદલે કે છે એનો એટલે પછી એમ કે ત્યાં પછી પંચવટી ની અંદર બધા રંગ બદલી બદલીને રૂપ બદલી બદલી ને આવે જે રીતે સુરપણખા રંગ બદલીને રૂપ બદલીને આવી ઇવન ખરદુસણ ને

એનું ચિત્તની નગરીની યાત્રા પણ કહેવામાં આવે છે એલારામ વાગી ગયું આજે મારે તો ઘણું બધું કેવું હતું પણ હવે આવતા 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 અઠવાડિયે આવતા ગુરુવારે બધાને જય શિયા રામ પ્રણામ